अपॉन ग्रुप वती आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आपणे आजे भाग 2 नो आंकड़ा शास्त्र विषयमां चेप्टर नंबर 4 लक्ष्यनो अभ्यास करीशुं, जे बोर्ड नी अंदर आपणे 10 मार्क्स मां पूछाय। परंतु विद्यार्थी मित्रों आ चेप्टर चालू करता पहेला आपणे थोड़ो घणो 9-10 मां जे अव्ययीकरण आवतुं ए अव्ययीकरण नो आपणे ज्ञान मेळवानुं छे कि कई रीते अव्यय पड़े, कई रीते भाग पड़े। एना माटे सौ प्रथम एक तमने समीकरण आपू छू, 2x² + 9x + 9। तो के आ समीकरण नो अव्ययीकरण करवो होय तो करवानो, पहला अंतिम पद अने आ प्रथम पद नो सहगुणक बन्ने गुणाकार नी मदद थी भेगा करी तो अहीया 9 × 2 એટલે કેટલા થાય 18। આ 18 ના એવા ભાગ પાડવાના જેના સરવાળાથી વચ્ચેનું પદ ન આવે, પણ સરવાળો મને ખબર કેમ પડી? સરવાળો કરવાનો, કેમ કે અંતિમ પદની નિશાની કેવી છે? પ્લસ। જો અંતિમ પદની નિશાની પ્લસ હોય તો સરવાળાથી આપણે સરવાળાથી 9 લાવવાના છે। હવે મધ્યમ પદની નિશાની પણ કેવી છે? પ્લસ। તો આવા સમયે જે 18 ના બે ભાગ પછી બંને ભાગની નિશાની પણ પ્લસ રાખવાની છે। મતલબ 18 ના એવા કયા બે ભાગ છે જેના સરવાળાથી 9 થાય? તો કે ભાઈ અહીંયા 6 × 3 6 × 3 = 18, 2 નો સરવાળો કરો તો 9 થઈ જાય। અને હવે આપણું સ્ટેપ આવે આ રીતે, 2x² + 6x + 3x + 9। ઓકે, ચાલો પહેલા બે અને પછીના બે, પહેલા બે માંથી કોમન કાઢો તો કેટલા નીકળે? તો કે ભાઈ 2x, 2x કોમન કાઢીએ, અહીંયાથી 2x લઈયા જાય તો ખાલી વચ્ચે x પ્લસ, આમાંથી 2x નીકળે એટલે તો કેટલા વધે? 3। પછીના બે માંથી કોમન નીકળશે +3, તો પેલા અહીંયા 3 કોમન કાઢો તો વધે x, અને 9 માંથી 3 કોમન કાઢી નાખો આગળ તો વચ્ચે 3, એટલે 2 અવયવ તમારા આવશે x + 3 અને 2x + 3। આ આપણા અવયવ છે કે વિદ્યાર્થી મિત્રો, હજી આવું બીજું સમીકરણ છે, x² - 5x + 6। હવે અહીંયા 6 છે અંતિમ પદની નિશાની કેવી છે? પ્લસ। અંતિમ પદની નિશાની પ્લસ છે, મધ્યમ પદની નિશાની કેવી છે? માઇનસ। હવે અંતિમ પદની નિશાની પ્લસ, મધ્યમ પદની માઇનસ, તો જે બે ભાગ પાડો ને એ બંને ભાગની નિશાની પણ તમારે માઇનસ। તો અહીંયા 6 ના એવા ભાગ જેના સરવાળાથી 5 આવે, 6 ના એવા ભાગ કયા થાય? 2 અને 3, 3 × 2 = 6, અને 2 નો સરવાળો કરો કેટલા થઈ જાય? 5। એટલે અહીંયા x² - 2x - 3x + 6, વચ્ચેની નિશાની માઇનસ છે એટલે આ બે ભાગ કહેવાય એવા માઇનસ, અહીંયા વચ્ચેની પ્લસ છે એટલે બંને ભાગની નિશાની કેવી હોય? પ્લસ। પહેલા બે પછીના બે, પાછા પેલા બે માંથી કોમન કાઢીએ તો શું નીકળશે? x, એટલે વધે x - 2। પછીના બે માંથી કોમન કાઢો તો કોમન કેટલા નીકળે? તો કે -3, અહીંયા -3 કોમન નીકળે છે એટલે વધે x - 2। આ પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જાય કે કોમન -3, એટલે બે અવયવ x - 2 x - 3। ઓકે, એટલે આ પેલા પ્રકારનું એક અવ્યયીકરણ છે જેમાં અંતિમ પદની નિશાની કેવી હોય? પ્લસ। જો અંતિમ પદની નિશાની પ્લસ હોય તો જે બંને ભાગ થાય એનો સરવાળો કરવાનો છે। ઓકે, અને સરવાળાથી તમારે જવાબ લાવવાનો છે આ રીતે કે આના માટે તમને બેઝિક થોડા ઘણા ઘડી આવો, ગુણાકાર ને એવું યાદ હોય તો સરળતાથી તમે ઝડપથી ભાગ પાડી શકો। કમ્પ્લીટ અહીંયા સુધી 2 મિનિટ દરેક વિદ્યાર્થી મિત્ર આજે ખાસ એક વાર સ્ટેપ જોઈ લે અને પાછા આગળના દાખલા આપણે કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હજી આપણે આ જ અવ્યયીકરણમાં નવા પ્રકારના, ઓકે, અહીંયા નવા પ્રકારની હું વાત કરું એટલે ખાલી ચિહ્નો પડે અંતિમ પદ એ રીતે નવી રકમ છે 3x² + 8x - 3। હવે અંતિમ પદ કેવું છે? માઇનસ। અંતિમ પદ છે માઇનસ, મધ્યમ પદ કેવું છે? પ્લસ,
अंतिम पद माइनस ने मध्यम पद प्लस। पहला तो भाग कोना पाड़वाना छे, तो आ छेल्लो अने पेल्लो ई बे नो गुणाकार એટલે કેટલા થાય 9। 9 ના એવા ભાગ જેની બાદબાકી થી 8 આવે, 9 ના એવા કયા ભાગ છે જેની બાદબાકી થી 8 આવે, તો કે ભાઈ 9 એકા 9, તો 9 ના એવા બે ભાગ થાય 9 એકા 9, 9 માં 1 થાય તો કેટલા વધે 8। પણ હવે વચ્ચેના પદની જે નિશાની હોય, વચ્ચેના પદની કઈ છે પ્લસ, તો વચ્ચેના પદની નિશાની મોટા ભાગને આપવાની, એટલે અહીંયા નિશાની આપો ત્યારે યાદ હું રાખવાનું છે કે મોટું હોય એને પ્લસ અને નાનું હોય એને માઇનસ, વચ્ચેનું પ્લસ હોય તો મોટો ભાગ હોય પ્લસ અને નાનો ભાગ માઇનસ। તો એ રીતનું સ્ટેપ કરીએ તો 3x² પ્લસ 9x માઇનસ 8x માઇનસ 3। ચાલો પાછું પેલા બે પછીના બે, પેલા બે માંથી કોમન કાઢો તો કેટલા નીકળે 3x, 3x કોમન કાઢો એટલે અહીંયા વચ્ચે કેટલા x પ્લસ 3। આ બે માંથી કોઈ વસ્તુ ન નીકળતી હોય ત્યારે 1 નીકળી કહેવાય, કઈ પણ ન નીકળે તો કોમન કેટલા કહેવાય 1। તો આ બે માંથી માઇનસ 1 કોમન કાઢો એટલે વચ્ચે x પ્લસ 3, એટલે અવયવ આવે x પ્લસ 3 અને 3x માઇનસ। अंतिम पद माइनस वच्चे पद माइनस, तो जे बे भाग पाड्यो એમાં મોટા ભાગને માઇનસ અને નાના ભાગને પ્લસ। ઓકે, મતલબ અંતિમ પદ જ્યારે માઇનસ હોય ત્યારે જે બે ભાગ પાડો એની બાદબાકી થાય, અંતિમ પદ માઇનસ હોય ત્યારે જે બે ભાગ પાડો એનું થાય બાદબાકી। તો હવે એવા કયા ભાગ થાય 12 ના, તો કે 6 × 2, 6 × 2 = 12 અને 6 માંથી 2 જાય તો કેટલા બચે 4, એટલે 3x² માઇનસ 6x પ્લસ 2x માઇનસ 4। ચાલો પેલા બે માંથી કોમન કાઢો તો પેલા કોમન નીકળે 3x કોમન કાઢ્યો, 3x કોમન કાઢ્યા તો વચ્ચે કેટલા x માઇનસ 2, પછીના બે માંથી કોમન કાઢો તો કેટલા નીકળશે પછીના બે માંથી પ્લસ 2 તો વધે x માઇનસ 2, એટલે બે અવયવ આવશે x માઇનસ 2 અને 3x પ્લસ 2 અહીંયા આવી ગયું કરો। ઓકે, પહેલા બે દાખલા કેટલા થાય કેવા હતા, અંતિમ પદ પ્લસ હોય તો બે નો સરવાળો, અંતિમ પદ માઇનસ હોય હવે કેટલા તો બે ની બાદબાકી, આ નિશાની વાળો ખાસ જોવાનો, નહીતર અવયવીકરણનો જવાબ ખોટો આવે। ઓકે, આ બે દાખલા પણ એકવાર ધ્યાનથી ફરીથી તમે જોઈ લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચાર પ્રકારના દાખલા કર્યા અને એના ચિહ્નોની અસર છે। હવે અવયવીકરણનો ખ્યાલ આવ્યો, જ્યારે ચારેય રીતને એક સાથે સમજી કે કઈ નિશાની મૂકવાની, કઈ રીતનું અવયવીકરણ કરવાનું છે તમારે, પહેલી રકમ આ રીતે 2x² પ્લસ 9x પ્લસ 9, અંતિમ પદ પ્લસ, વચ્ચેનું પદ પ્લસ, અંતિમ પદ પ્લસ છે એટલે બે નો સરવાળો થવો જોઈએ અને પ્લસ વચ્ચેનું છે એટલે બે વચ્ચેના પદની નિશાની પ્લસ આવશે, અહીંયા 2 અને 9, 9 × 2 = 18, 18 ના એવા ભાગ જેના સરવાળાથી 9 આવે, એટલે 6 × 18 એટલે 2x² પ્લસ 6x પ્લસ 3x પ્લસ 9। આ રીતે બીજી રકમ આ રીતે હતી, x² માઇનસ 5x પ્લસ 6। ચાલો હવે એની અંદર પાછા 2 ભાગ 6 ના એવા જેના સરવાળાથી, કેમ કે અંતિમ પદ પ્લસ છે, 5 આવે વચ્ચેનું પદ માઇનસ છે, તો એવા 2 ભાગ કયા હતા 3 × 6, તો x² માઇનસ 2x માઇનસ 3x પ્લસ 6। ત્રીજી રકમ આ રીતે હતી, 3x² પ્લસ 8x માઇનસ 3, છેલ્લું પદ કેવું છે માઇનસ, એટલે હવે બાદબાકી થી 8 આવવા જોઈએ, 3 × 3 = 9, 9 ના એવા ભાગ જેની બાદબાકી થી 8 આવે એવા કેટલા, તેવા કયા ભાગ થાય 9 × 1 = 9,
દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ દાખલા ગણે અને હોમવર્કના પણ